નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 6ના વિજ્ઞાન વિષયના આપણે પહેલા પ્રકરણનો અભ્યાસ એ કરી રહ્યા હતા. આ પ્રકરણની અંદર આપણે ખોરાક છે એની વિવિધતા વિશે વાત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, ખોરાક છે એ આપણને ક્યાંથી મળે છે, ક્યાંથી પ્રાપ્ત થાય છે, એના સ્ત્રોત છે કયા કયા છે, તેના વિશે આપણે છે વાત કરી હતી. છેલ્લા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કે ખોરાક છે એના મુખ્યત્વે બે સ્ત્રોત છે ગણવામાં આવે છે. એની અંદર એક છે કે વનસ્પતિ, બીજો પ્રાણી. વનસ્પતિની અંદર કયા કયા ગણાવી શકાય આપણે? તો કે ધાન્ય છે, કઠોળ છે, શાકભાજી છે, ફળો છે, આ બધો જ ખોરાક છે આપણને કોની પાસેથી મળે છે? વનસ્પતિ પાસેથી મળે છે. એટલે કે વનસ્પતિ ખોરાક છે. કોઈ પણ સજીવ છે તો એ સજીવનો મુખ્ય ખોરાક હોય તો એ કયું છે? વનસ્પતિ છે ગણવામાં આવતી હોય છે. બીજું આપણે વાત કરી હતી કે પ્રાણીઓ છે એમાંથી પણ આપણે ખોરાક છે પ્રાપ્ત થાય છે. તો એની અંદર પણ આપણે વાત કરી હતી કે દૂધ છે, માંસ છે, માછલી છે, મધ છે. તો આ બધો જે ખોરાક છે એ ખોરાક આપણને કેમાંથી મળે છે? પ્રાણીઓની અંદરથી છે મળતો હોય છે. એના વિશે આપણે વાત કરી હતી. ત્યારબાદ આપણે વાત કરી હતી કે વનસ્પતિ જે આપે છે વનસ્પતિના કયા કયા ભાગ છે એનો આપણે ખોરાકની અંદર ઉપયોગ છે એ કરીએ છીએ. તો એની અંદર જુદા જુદા ભાગો હતા કે પ્રકાંડ છે, મૂળ છે, પાન છે, પાન એટલે કે પર્ણ જે છે, ફૂલ છે, ફળ છે. તો આ બધા જે વનસ્પતિના જે ભાગો છે એ ભાગોનો આપણે ખોરાક તરીકે છે ઉપયોગ કરીએ છીએ. મૂળની અંદર છે તો એ મૂળ કયા કયા છે જેનો આપણે ખોરાકની અંદર ઉપયોગ કરીએ છીએ? તો કે ગાજર છે, બીટ છે. તો એ બધા જે છે એ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. મૂળા છે, ગાજર છે, બીટ છે, આ બધા મૂળ તરીકે છે ઓળખવામાં આવે છે જેનો આપણે ખોરાક તરીકે છે ઉપયોગ કરીએ છીએ. પર્ણ છે, કોબીજ છે, ડુંગળી છે, તો આ બધા પર્ણ છે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. પ્રકાંડમાં આપણે વાત કરીએ છીએ કે બટાકું એક પ્રકાંડ છે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. ઘણા બધા ફળો છે, બધા ફળો છે, પપૈયું છે, કેરી છે, દ્રાક્ષ છે, તો આ બધા જે ફળો છે એ ફળોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. અને ઘણા બધા ફૂલનો પણ આપણે ખોરાક તરીકે છે ઉપયોગ કરીએ છીએ. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે આના વિશે વાત કરી હતી. જુદી જુદી વાનગીઓ છે, વાનગીઓની અંદર કઈ કઈ ખાદ્ય સામગ્રી વપરાય અને ખાદ્ય સામગ્રીનો સ્ત્રોત કયો છે, વનસ્પતિ છે કે પ્રાણી છે? વનસ્પતિ પણ સ્ત્રોત નથી અને પ્રાણી પણ નથી, એવું કયા બે છે? તો કે મીઠું અને પાણી છે. વનસ્પતિ સ્ત્રોત પણ નથી અને પ્રાણી સ્ત્રોત પણ ગણવામાં આવતો નથી. તો એની અંદર મીઠું અને કયું આવે છે? પાણી છે એ આવે છે. હવે આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો આગળ કે આપણે જે ખોરાકની અંદર છે કઠોળનો ઉપયોગ કરીએ છીએ. કઠોળ છે આપણે ખોરાકની અંદર છે એ ખાઈએ છીએ. કઠોળની અંદર ચણા હોય, મઠ હોય, અડદ હોય, આ બધો જે કઠોળ છે એ કઠોળનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા એક આપણને એક પ્રવૃત્તિ છે એ આપી છે કે ફણગાવેલા મગ અથવા તો ફણગાવેલા ચણા કઈ રીતે છે તૈયાર કરવા અને તેનો ખોરાક તરીકે છે ઉપયોગ કરવો. આપણે બધાને ખબર છે કે કઠોળ હોય, કઠોળની અંદર છે પ્રોટીન છે ભરપૂર માત્રાની અંદર રહેલું હોય છે. એટલા માટે કઠોળ છે તમારે વારંવાર છે ખોરાકની અંદર છે ઉપયોગ કરવો જોઈએ, જેના લીધે આપણા શરીરની અંદર છે પૂરતા પ્રમાણમાં પ્રોટીન છે એ મળી રહે. તો એ ફણગાવેલા મગ છે અથવા તો ફણગાવેલા છણા છે કઈ રીતે તૈયાર કરવા એની એક પ્રવૃત્તિ છે આપણને આપી છે. પ્રવૃત્તિ ફણગાવેલા મગ અથવા તો છણા કઈ રીતે બનાવવા. ફણગાવેલા મગ અથવા તો ફણગાવેલા જે ચણા છે એ કઈ રીતે છે એ તૈયાર કરવા. તો આપણે ફણગાવેલા મગ છે એ તૈયાર કરવા માટે છે કઈ કઈ પહેલાં તો ખાદ્ય સામગ્રી છે એની અંદર જરૂર છે એ પડશે. ખાદ્ય સામગ્રી છે, ખાદ્ય સામગ્રીની અંદર કેની કેની જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો? તો ખાદ્ય સામગ્રીની અંદર છે આપણે મગની જરૂર પડશે. મગ
અથવા તો સણા, મગ અથવા તો મગ પણ લઈ શકો તમે, સણા પણ લઈ શકો. બીજું પાણીની જરૂર પડશે, એક બાઉલ. બાઉલ કહેતા આપણે કોઈ પણ એક પાત્ર, કોઈ પણ એક પાત્ર, અને બીજું એક કાપડનો ટુકડો. કાપડનો ટુકડાની અંદર છે એ સુતરાઉ કાપડનો ટુકડો છે, વધારે છે એ પસંદ કરવાનો રહેશે. કઈ કઈ ખાદ્ય, કઈ કઈ છે એ સામગ્રીની છે, એ સાધન સામગ્રીની જરૂર પડશે. તમારે ફણગાવેલા મગ છે, તમે ઘણા બધા ખાધા પણ હશે વિદ્યાર્થી મિત્રો, તો એ ફણગાવેલા મગ છે એ કઈ રીતે તૈયાર થાય છે, કઈ રીતે બને છે, તો એ બનાવવા માટેની પદ્ધતિ છે. એટલે કે પેલા સાધન સામગ્રી, એની અંદર કયા કયા સામગ્રીની જરૂર પડશે, તો કે કયા કયા, તો કે મગ અથવા તો ચણા લઈ શકશો, પાણીની જરૂર પડશે, એક બાઉલની જરૂર પડશે, એટલે કે પાત્ર, કોઈ પણ પાત્રની જરૂર પડશે, ને કાપડનો ટુકડો. હવે એની રીત કઈ છે, કઈ રીતે આપણે ફણગાવેલા મગ છે એ તૈયાર કરી શકીએ, રીત છે અને ફણગાવેલા મગ છે એ કઈ રીતે આપણે તૈયાર કરી શકીએ. તો ફણગાવેલા મગ છે એ તૈયાર કરવા માટે વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો મગ અથવા તો ચણા, મગ લો અથવા તો ચણા લો તમે, તો એ ચણાને છે તમારે સૂકા બીજ પહેલાં લેવાના છે. મગ અથવા ચણાનું જે આપણે ખેતરની અંદરથી તૈયાર થયેલો જે ખોરાક ખાય, કઠોળ જે છે એ કઠોળ છે ડાયરેક્ટ તમારે લેવાનું છે. મગ અથવા તો ચણા છે એ પાત્રની અંદર લેવાના છે, સૂકા બીજ જેને આપણે કહીએ છીએ, તો એ બીજ લેવાના છે. હવે એ બીજ જે છે એ બીજને તમારે એક બાઉલની અંદર છે એ નાખવાના છે. કેમાં નાખવાના છે? એક બાઉલની અંદર છે તમારે નાખવાના છે. એક બાઉલ લેવાનું છે, એ બાઉલની અંદર તમારે છે શું નાખી દેવાનું છે? પાણી ભરી દેવાનું છે. હવે જે તમે મગ અથવા તો ચણાના જે બીજ લીધા છે, તો એ બીજને છે એ તમારે બાઉલની અંદર છે એ નાખવાના છે. મગ અથવા તો ચણાના બીજ છે એ બીજને તમારી બાઉલની અંદર, પાણી ભરેલા બાઉલની અંદર છે એ તમારે નાખવાના છે, અને એક દિવસ માટે એને રહેવા દેવાના છે. તમે આજે સવારે કર્યો હોય તો કાલે સવાર સુધી તમારે એને એક દિવસ સુધી છે એ રહેવા દેવાના છે. અથવા તો સાંજે તમે જો બાઉલની અંદર નાખો બીજને, અથવા તો સવારે તમે જુઓ, તો એક દિવસ માટે રહેવા દેવાના છે. અને બીજા દિવસે શું કરશો હવે? તો કે એક દિવસ લીધા, રહેવા દીધા પછી બીજા દિવસે તમારે શું કરવાનું છે કે બાઉલની અંદર જે કંઈ પાણી હોય એ પાણીને તમારે છે એ નિતારી દેવાનું છે. શું કરવાનું છે? પાણીને તમારે શું કરવાનું છે? નિતારી દેવાનું છે. હવે જે બાઉલની અંદર છે એ છણ્યા છે કે મગ છે એ રહેલા હોય, એ મગને છે તમારે ભીના કાપડના ટુકડાની અંદર કેમાં રાખવાનું છે? તમારે એક દિવસ માટે, બીજા એક દિવસ ભીના કાપડના ટુકડામાં, એ જે તમે પાણી નિતારી લીધું છે, નિતારેલું પાણી જે બીજ વધ્યા છે, હવે એ બીજને તમારે એક દિવસ માટે પાછું એ ભીના કાપડનો ટુકડો કરવાનો છે. કાપડનો જે ટુકડો છે, કાપડના ટુકડાને ભીનો કરવાનો છે, એ બીજ એ કાપડના ટુકડાની અંદર રાખી દેવાના છે, મૂકી દેવાના છે, અને એક દિવસ માટે એને છે તમારે રહેવા દેવાના છે. હવે તમે જ્યારે હવે બીજા દિવસે એ કાપડના ટુકડાનું અવલોકન જ્યારે તમે કરશો, તમે એને જોશો, તો બીજા દિવસે શું હશે? તો કે બીજા દિવસે એની અંદર સફેદ ભાગ છે, એ બીજની અંદર સફેદ ભાગ છે, એ કાપડના ટુકડાની અંદર વીંટાળેલો જે બીજ છે એ બીજની અંદર સફેદ ભાગ છે તમને જોવા મળતો હશે. જે સફેદ ભાગ છે એ વિકાસ પામેલો તમને છે જોવા મળતો હશે. જે વિકાસ પામેલો સફેદ ભાગ છે એ ભાગને આપણે છે ફણગા છે કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એને ફણગા તરીકે છે ઓળખવામાં આવે છે. જે સફેદ ભાગ છે એ સફેદ ભાગને છે શું કહેવામાં આવે છે? ફણગા છે કહેવામાં આવે છે. તો એ જે ફણગા છે એને આપણે ફણગાવેલા મગ અથવા તો ફણગાવેલા છણા તરીકે છે ઓળખવામાં આવતા હોય છે. તો આ રીતે આપણે ફણગાવેલા બીજ છે, મગ છે અથવા તો છણા છે તૈયાર છે એ કરી શકશું. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો કે ફણગાવેલા તમારે મગ અથવા તો છણા તૈયાર કરવા છે, તો કઈ કઈ ખાદ્ય સામગ્રી જરૂર પડશે? તો કે મગની જરૂર પડશે અથવા તો છણાની જરૂર પડશે, પાણીની જરૂર પડશે, એક પાત્રની જરૂર પડશે, અને કાપડના ટુકડાની જરૂર પડશે. બાઉલની અંદર બીજ તમારે નાખી દેવાના છે, એક દિવસ માટે એને રહેવા દેવાના છે, બીજા દિવસે પાણી છે નીકાળી લેવાનું છે. એ જે બીજ વધ્યા છે એ બીજને તમારે કાપડના ટુકડા, ભીના કાપડના ટુકડાની અંદર તમારે નાખવાના છે, અને એક દિવસ સુધી એને તમે રહેવા દેશો, એટલે એની અંદર સફેદ ભાગ જેવો તમને કંઈક દેખાશે. તો એ જે સફેદ ભાગ જેવો દેખાય છે બીજની અંદર એ શું કહેવાય છે? ફણગા કહીએ છીએ. અને જે બીજ છે એ ફણગાવેલા બીજ તરીકે અથવા તો ફણગાવેલા મગ છણા તરીકે છે ઓળખવામાં આવતું હોય છે. તો આ રીતે આપણે ફણગાવેલા મગ અથવા તો છણા છે તૈયાર
કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ખાસ કે ઈ જે પણ ગાવેલા મગજ હોય તો સેના તમે ખાવ છો, ખોરાકની અંદર તમે લ્યો છો, તો એ એની અંદર ભરપૂર માત્રાની અંદર પ્રોટીન છે, અન્ય છે, એ વિટામિન છે એ રહેલા હોય છે. એટલા માટે સવારના નાસ્તાની અંદર છે, આપણે ખબર છે કે સવારના નાસ્તાની અંદર ફણગાવેલા મગ, છેણા અથવા તો કોઈ પણ અન્ય કઠોળ છે એ હોય છે, તો એ તમારે ખાવ છો તો એની અંદર ભરપૂર માત્રાની અંદર પ્રોટીન છે એ રહેલું હોય છે. એટલે એ સંપૂર્ણ ખોરાક તરીકે છે આપણે મગ છેણાને છે એ લેવો જોઈએ. તો આગળ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે પ્રાણીઓનો જે પ્રાણી પેદાશમાંથી મળતો એક ખોરાક છે મધ, તો એ મધ છે એ કઈ રીતે તૈયાર થાય છે, મધમાખી છે એ મધ કેવી રીતે છે એ બનાવે છે, કેવી રીતે આપણને આપે છે, મધ છે એ કેવી રીતે તૈયાર થાય છે, તો તેના વિશે થોડીક આપણે માહિતી છે એ મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો. મધમાખી મધ કઈ રીતે આપે છે, મધમાખી મધ છે એ આપણને કઈ રીતે આપે છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખ્યું કે આપણે મધ છે એક આપણો એક ખોરાક તરીકે છે, આ મધને આપણે ખોરાક તરીકે ઉપયોગ છે એ કરીએ છીએ. તો મધ છે એ કોણ બનાવે છે, તો કે મધમાખી છે એ બનાવે છે. તો મધમાખી કઈ રીતે બનાવે છે, તો કે મધમાખી જે છે એ સુગંધીદાર ફૂલો ઉપર બેસે છે. મધમાખી જે છે એ મધમાખી છે એ સુગંધીદાર ફૂલો ઉપર બેસે છે, અને એનો જે રસ હોય છે, મધુર રસ હોય છે, ફૂલોનો જે રસ હોય છે એ રસને છે એ શૂસે છે, અને શૂસે છે જેને આપણે મધુરસ તરીકે છે ઓળખવામાં આવે છે. કેના તરીકે ઓળખવામાં આવે છે, મધુરસ તરીકે છે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખશો આપણે કે મધમાખી છે મધ કઈ રીતે તૈયાર કરે છે, તો કે મધમાખી જે છે એ મધમાખી સરસ મજાના જે સુગંધ આપતી જે ફૂલો હોય ફૂલોના ફૂલો ઉપર બેસે છે. બેસે છે ત્યારે એના ફૂલનો ફૂલની અંદર રસ રહેલો હોય છે, એ રસને એ શૂસે છે, અને એને શું આપણે કહીએ છીએ, મધુરસ તરીકે છે ઓળખવામાં આવે છે. એ મધુરસ છે એ મધમાખી પોતાની કોથળીમાં સંગ્રહ કરે છે. કેમાં કરે છે, પોતાની કોથળીમાં સંગ્રહ કરે છે મધુરસને, પોતાની કોથળીમાં છે એ સંગ્રહ કરે છે. કેમાં સંગ્રહ કરશે, પોતાની કોથળીમાં છે એ સંગ્રહ કરશે. હવે એ સંગ્રહ થયેલો જે મધુરસ છે એ થોડાક વધારે પ્રમાણમાં એકઠો થાય, એ મધુરસ એ વારંવાર શું છે એટલે વધુ પ્રમાણમાં એને કોથળીની અંદર સંગ્રહ થાય, એકઠો કરે છે કોથળીની અંદર, અને વધારે પ્રમાણમાં એકઠો કરેલો જે મધુરસ છે એ રસને છે એ મધપુડાની અંદર જઈ અને એનો રસને છે એ મુકતા હોય છે, ઠાલવતા હોય છે, જેને આપણે મધપૂડો કહીએ છીએ. શું કહીએ છીએ એને, આપણે મધપૂડો છે એ કહીએ છીએ, અને મધપૂડાની અંદર છે એ મધ છે એ રહેલું હોય છે, અને મધનો આપણે ખોરાક તરીકે છે ઉપયોગ છે એ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ કે મધમાખી છે મધ કઈ રીતે તૈયાર કરે છે, તો મધમાખી જે છે એ મધમાખી સુગંધીદાર ફૂલો ઉપર બેસે છે, અને એનો ફૂલનો રસ છે એ રસને શૂસે છે, અને એ રસ કેમાં સંગ્રહ કરશે, એની કોથળીની અંદર છે એ, એના શરીરની અંદર કોથળી આવેલી છે, કોથળીની અંદર એ સંગ્રહ કરશે. સંગ્રહ કરેલો છે વધારે પ્રમાણમાં મધુરસ ભેગો થશે, એટલે ભેગો થયેલો મધુરસ મધપૂડાની અંદર છે એ દાખલ જમા કરશે, તો એ મધપૂડો જે છે એની અંદર શું રહેલું હોય છે, મધ છે એ રહેલું હોય છે. તમે મધપૂડા છે ઘણી વખત છે એ જોયા પણ હશે, મધપૂડાની અંદર શું હોય છે, મધ રહેલું હોય છે, અને મધનો આપણે ખોરાક તરીકે છે ઉપયોગ છે એ કરીએ છીએ. તો આ રીતે મધમાખી છે પોતાનો ખોરાક છે, મધમાખી પોતાનો ખોરાક મધુરસ તૈયાર કરે છે, અને મધનો આપણે ખોરાક તરીકે પણ ઉપયોગ છે એ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ અગત્યનો મુદ્દો છે કે પ્રાણીઓનો ખોરાક, પ્રાણીઓનો જે ખોરાક છે એ ખોરાક છે કયો કયો ખોરાક છે. આપણે બધાને ખબર છે કે જુદા જુદા પ્રાણીઓ છે અલગ અલગ ખોરાક છે એ લે છે. સસલું હોય તો ઘાસ ખાય છે, ગાય હોય તો ઘાસ ખાય છે, ભેંસ હોય તો ઘાસ ખાય છે, દીપડો હોય, સિંહ હોય, વાઘ હોય તો એ માંસ ખાય છે, તો આ રીતે બિલાડી હોય તો એ બિલાડી માંસ અને ખોરાક જે ઘરનો ખોરાક હોય એ બંને ખાય છે, રોટલો પણ ખાય છે, રોટલી પણ ખાય છે, અને ઉંદરને પણ ખાય છે. તો આના આધારે છે બધા જ પ્રાણીઓનો, બધા જ સજીવોનો ખોરાક છે અલગ અલગ હોય છે,
તો એ પ્રાણીઓનો ખોરાક છે એ ખોરાકને આધારે ને ત્રણ વિભાગની અંદર છે વહેંચવામાં આવ્યા છે કેટલા વિભાગની અંદર વહેંચવામાં આવ્યા છે ત્રણ વિભાગને બધા પ્રાણીઓ છે એનો ખોરાક અલગ અલગ છે આપણે બધાને ખબર છે તો એનો ખોરાક છે એ ખોરાકને આધારે એને ત્રણ વિભાગની અંદર બધા પ્રાણીઓને ત્રણ વિભાગની અંદર છે વહેંચી દેવામાં આવ્યા છે તો કયા કયા ત્રણ વિભાગો છે ખોરાકને આધારે ત્રણ વિભાગ કયા કયા છે તો આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ખોરાકના આધારે પ્રાણીઓને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે ખોરાક છે એ ખોરાકને આધારે પ્રાણીઓને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે ત્રણ વિભાગની અંદર છે વહેંચી દેવામાં આવ્યા છે તે ત્રણ વિભાગ કયા કયા છે તો કે એક છે તૃણાહારી પ્રાણીઓ બીજું છે માંસાહારી પ્રાણીઓ અને ત્રીજું છે મિશ્રાહારી પ્રાણીઓ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારી નોટની અંદર છે આની નોંધ છે તમારે કરવાની છે કે ખોરાક છે ખોરાકને આધારે પ્રાણીઓને છે કેટલા વિભાગની અંદર વહેંચી દેવામાં આવ્યા છે ત્રણ વિભાગની અંદર છે વહેંચવામાં આવ્યા છે તો એ ત્રણ વિભાગ કયા કયા છે તો કે એક છે તૃણાહારી પ્રાણીઓ એ કોને કહીએ આપણે આગળ છે વાત કરીએ છીએ બીજું છે માંસાહારી પ્રાણીઓ અને ત્રીજું છે મિશ્રાહારી પ્રાણીઓ તૃણાહારી માંસાહારી અને મિશ્રાહારી આ ત્રણ વિભાગની અંદર છે એ પ્રાણીઓને છે એના ખોરાકને આધારે છે વહેંચવામાં આવ્યા છે તમારી નોંધની અંદર નોંધ કરી લેશો તો હવે આપણે એની વિસ્તૃત છે એ માહિતી મેળવી કે તૃણાહારી પ્રાણીઓ છે કોને કહેવાય અને એ પ્રાણીઓ કયા કયા છે જે તૃણાહારી પ્રાણીઓ છે તો પહેલાં તો એની વ્યાખ્યા છે આપણે સમજી લઈએ કે તૃણાહારી પ્રાણીઓ છે કોને કહેવાય છે કયા કયા પ્રાણીઓ તૃણાહારી છે કે તૃણાહારી પ્રાણીઓ એટલે કે જે પ્રાણીઓ વનસ્પતિ કે વનસ્પતિ પેદાશ જ ખાતા હોય તેવા પ્રાણીઓને ખાસ વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા છે તમારી નોટની અંદર નોંધ કરશો કે તૃણાહારી પ્રાણીઓ છે કોને કહેવાય તો વ્યાખ્યા એવી છે એની કે જે પ્રાણીઓ છે એ વનસ્પતિ અથવા તો વનસ્પતિમાંથી જ બનેલી કોઈ પેદાશ હોય એ જ ખાતા હોય તો એની પ્રાણીઓને છે કેવા પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે તૃણાહારી પ્રાણીઓ તરીકે છે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખશો ફરી વખત વ્યાખ્યા જોઈશું કે જે પ્રાણીઓ વનસ્પતિ કે વનસ્પતિ પેદાશ એટલે કે વનસ્પતિમાંથી બનેલી પેદાશ જ ખાતા હોય તો એવા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને આપણે તૃણાહારી પ્રાણીઓ તરીકે છે ઓળખવામાં આવે છે તે તૃણાહારી પ્રાણીઓ કયા કયા છે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખશું ઉદાહરણ જો તમને એને પૂછવામાં આવે કે તૃણાહારી પ્રાણીઓ કયા કયા છે કયા કયા માત્ર છે વનસ્પતિ અથવા તો ઘાસ ખાય છે વનસ્પતિમાંથી બનેલી પેદાશ જ છે એ ખાય છે તો એને આપણે છે તૃણાહારી પ્રાણીઓ છે એ કહીએ છીએ તો કયા કયા છે આપણે જોઈશું કે સસલું તમે જોયું હશે કે સસલું જે છે એ સસલું છે એ ઘાસ ખાય છે બીજું કોઈ અન્ય છે વસ્તુ ખાતો નથી એટલે કે વનસ્પતિમાંથી બનેલી જ પેદાશ વનસ્પતિ જ ખાય છે તો એ સસલું છે ગાય છે ભેંસ છે બકરી છે પતંગિયું છે તો આ બધા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ કેવા હોય છે તૃણાહારી પ્રાણીઓ છે એ ગણવામાં આવે છે સસલું છે ગાય છે ભેંસ છે બકરી છે પતંગિયું છે વગેરે જેવા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ છે એ કેવા ગણવામાં આવે છે તૃણાહારી પ્રાણીઓ તરીકે છે એ ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખશો આપણે વિદ્યાર્થી મિત્રો કે તૃણાહારી પ્રાણીઓ કોને કહેવાય તો કે જે પ્રાણીઓ વનસ્પતિ કે વનસ્પતિ પેદાશ જ ખાતા હોય તેવા પ્રાણીઓને છે કેવા પ્રાણીઓ કહેવામાં આવે છે
તૃણાહારી પ્રાણીઓ છે એ કહેવામાં આવે છે. સસ્તન છે, ગાય છે, ભેંસ છે, બકરી છે, પતંગિયું છે, જીરાફ છે, આવા ઘણા બધા પ્રાણીઓ છે. માત્ર શું થાય છે, ઘાસ અથવા તો વનસ્પતિ પેદાશ જ ખાય છે, એટલા માટે એને કેવા પ્રાણીઓ કહેવામાં આવ્યા છે, તૃણાહારી પ્રાણીઓ છે કહેવામાં આવ્યા છે. તો બીજો આપણે જોઈશું કે માંસાહારી પ્રાણીઓ. કેવા પ્રાણીઓ? માંસાહારી પ્રાણીઓ. તો જે રીતે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિને અલગ જે તૃણાહારી પ્રાણીઓ શાકાહારી પ્રાણીઓ પણ ઓળખવામાં આવે છે, શાકાહારી તરીકે પણ એને ઓળખવામાં છે આવે છે. તો માંસાહારી પ્રાણીઓ જે છે એ માંસાહારી પ્રાણીઓ કોને કહેવાય? તો કે જે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ પ્રાણી જ પેદાશ ખાતા હોય, પ્રાણીઓ અથવા તો માંસ અથવા તો પ્રાણી જ પેદાશ કોઈ ખાતા હોય તો એવા પ્રાણીઓને છે એ માંસાહારી પ્રાણીઓ તરીકે છે ઓળખવામાં આવે છે. એટલે કે જે પ્રાણીઓ માંસ કે પ્રાણી પેદાશ પેદાશ જ ખાતા હોય તો તેવા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ તરીકે છે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખશું આપણે વિદ્યાર્થી મિત્રો કે માંસાહારી પ્રાણીઓ કોને કહેવાય? કે જે પ્રાણીઓ માંસ ખાતા હોય અથવા તો પ્રાણી જ પેદાશ જ ખાતા હોય, પ્રાણીનું માંસ જ ખાતા હોય, પ્રાણીમાંથી બનેલી પેદાશ જ ખાતા હોય તો એવા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને આપણે કેવા પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે? માંસાહારી પ્રાણીઓ તરીકે છે ઓળખવામાં આવે છે. તો માંસાહારી પ્રાણીઓ તરીકે કયા કયા પ્રાણીઓ આવશે? જે માંસાહારી પ્રાણીઓ છે જે માત્ર માંસ ખાય છે અથવા તો પ્રાણી જ પેદાશ જ ખાય છે અથવા તો પ્રાણીઓને જ ખાય છે તો એવા જે પ્રાણીઓ છે એને માંસાહારી પ્રાણીઓ છે કહેવામાં આવે છે. તો એની અંદર કયા કયા આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે ગરોળી. ઉદાહરણ આપણે જોઈએ તો ઉદાહરણ કયા કયા છે એની અંદર? તો કે ગરોળી છે, સિંહ છે, વાઘ છે, દીપડો છે, સમડી છે, આ બધા જે પ્રાણીઓ છે વગેરે જેવા ઘણા બધા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ માત્ર શું ખાય છે? માંસ જ ખાય છે અથવા તો પ્રાણી જ પેદાશ જ ખાય છે તો એવા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓને કેવા કહેવામાં આવે છે? માંસાહારી પ્રાણીઓ છે કહેવામાં આવે છે. ગરોળી, સિંહ, વાઘ, દીપડો, સમડી, આવા જે બધા પ્રાણીઓ છે જે માંસ ખાય છે. ગરોળી છે માત્ર નાના જીવજંતુઓને જ ખાય છે તો એ ગરોળી જે છે નાના જીવજંતુના ખાય છે એટલા માટે કેવું છે? માંસાહારી પ્રાણી કહેવાય. સિંહ છે એ માત્ર માંસ જ ખાય છે અથવા તો અન્ય પ્રાણીઓને જ ખાય છે એટલા માટે કેવું પ્રાણી કહેવાય? માંસાહારી પ્રાણી છે કહેવામાં આવે છે. એટલે કે જે પ્રાણીઓ માંસ કે પ્રાણી પેદાશ જ ખાતા હોય તો એવા પ્રાણીઓને છે માંસાહારી પ્રાણીઓ તરીકે છે ઓળખવામાં આવે છે. ત્રીજું આપણે વાત કરીએ કે મિશ્રાહારી પ્રાણીઓ. તો મિશ્રાહારી પ્રાણીઓની અંદર કોને કહેવાય અને કયા કયા પ્રાણીઓ જે છે એ મિશ્રાહારી પ્રાણીઓ છે એ કહીએ? તો મિશ્રાહારી પ્રાણીઓ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો મિશ્રાહારી પ્રાણીઓ છે પેલા તો કોને કહેવાય? તો કે મિશ્રાહારી પ્રાણીઓ આગળ આપણે વાત કરી કે જે પ્રાણીઓ વનસ્પતિ પેદાશ ખાતા હોય એ તૃણાહારી પ્રાણીઓ. જે પ્રાણીઓ પ્રાણી થતા તો પ્રાણી પેદાશ થતા હોય તે માંસાહારી પ્રાણીઓ. તો મિશ્રાહારી પ્રાણીઓ કોને કહેવાય? તો કે જે વનસ્પતિ પેદાશ પણ ખાતા હોય અને પ્રાણી પેદાશ પણ ખાતા હોય, બંને ખાતા હોય તો એવા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહેવામાં આવે છે? મિશ્રાહારી પ્રાણીઓ છે કહેવામાં આવે છે. ખાસ યાદ રાખશું આપણે કે જે પ્રાણીઓ વનસ્પતિ પણ ખાતા હોય, વનસ્પતિમાંથી બનેલી પેદાશ પણ ખાતા હોય અને જે પ્રાણીઓ છે એ પ્રાણી પેદાશ પણ ખાતા હોય તો એવા જે પ્રાણીઓ છે એને આપણે મિશ્રાહારી પ્રાણીઓ તરીકે છે ઓળખવામાં આવે છે. તો જે પ્રાણીઓ વનસ્પતિ પેદાશ અને પ્રાણી પેદાશ બંને ખાતા હોય એવા પ્રાણીઓને
શું કહેવામાં આવે છે એમ મિશ્રાહારી પ્રાણીઓ છે કહેવામાં આવે છે ખાસ આપણે યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો કે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ વનસ્પતિ પેદાશ પણ ખાતા હોય અને પ્રાણી જ પેદાશ પણ ખાતા હોય એટલે કે વનસ્પતિને પણ ખાતા હોય અને પ્રાણીઓને પણ ખાતા હોય તો એવા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને આપણે મિશ્રાહારી પ્રાણીઓ તરીકે છે ઓળખવામાં આવે છે તો એવા મિશ્રાહારી પ્રાણીઓ છે કયા કયા છે તો એના વિશે આપણે વાત કરી તો એના ઉદાહરણો છે આપણે લઈએ તો કે મનુષ્ય એટલે કે માણસ મનુષ્ય છે એટલે આપણે જે માણસ છે એ માણસ ઘણા બધા લોકો છે એ પ્રાણી પેદાશ પણ ખાતા હોય છે અને વનસ્પતિ પેદાશ પણ ખાતા હોય છે બંને ખાતા હોય છે તો માણસ જે છે મનુષ્ય જે છે એ મનુષ્ય છે કેવું પ્રાણી કહેવામાં આવે છે મિશ્રાહારી પ્રાણી છે કહેવામાં આવે છે રીસ છે તો રીસ છે એ બંને એટલે કે મિશ્રાહારી પ્રાણી છે એ વનસ્પતિ પેદાશ પણ ખાય છે અને પ્રાણી પેદાશ પણ છે એ ખાય છે બીજું કે બિલાડી આપણે બધાને ખબર છે કે બિલાડી છે આપણે દૂધ આપીએ તો દૂધ પણ ખાય છે પીવે છે દૂધ પણ પીવે છે પછી અમુક ઉંદર છે તો ઉંદરને પણ છે એ ખાય છે એટલે એ બંને ખાય છે વનસ્પતિ અને પ્રાણી બંનેમાંથી છે એ બંને પેદાશ છે એ ખાય છે વનસ્પતિ છે તો એ જુદી જુદી વસ્તુઓ છે એ વસ્તુઓ તમે આપો છો જે વનસ્પતિમાંથી બનેલી હોય તો વનસ્પતિ પણ ખાય છે એટલે કે વનસ્પતિ પેદાશ પણ ખાય છે અને પ્રાણી પેદાશ પણ છે એ ખાય છે એટલા માટે છે એ બિલાડી છે કેવું પ્રાણી કહી શકશું આપણે મિશ્રાહારી પ્રાણી છે એ કહીશું છકલી છે છકલી છે એ વનસ્પતિમાંથી વનસ્પતિ પેદાશ પણ ખાય છે અને નાના નાના જીવજંતુઓને પણ છે એ ખાય છે એટલા માટે છકલી પણ કેવું કહેવાય છે મિશ્રાહારી પ્રાણી છે એ કહેવામાં આવશે કાગડો છે કૂતરો છે આ બધા જે પ્રાણીઓ છે કાગડો તમે જુઓ તો કાગડો છે એ વનસ્પતિ પણ પેદાશ ખાય અને પ્રાણી પેદાશ પણ છે એ ખાય છે કૂતરો છે તો કૂતરો પ્રાણી પેદાશ અને વનસ્પતિ બંને ખાય છે એટલા માટે છે એ મિશ્રાહારી પ્રાણી તરીકે છે ઓળખવામાં આવે છે ખાસ વિદ્યાર્થી મિત્રો ફરી વખત જોઈ લઈશું કે મિશ્રાહારી પ્રાણીઓ કે જે પ્રાણીઓ વનસ્પતિ પેદાશ કે પ્રાણી પેદાશ ખાતા હોય બંને ખાતા હોય વનસ્પતિ અને પ્રાણી બંને પેદાશ ખાતા હોય તો એવા પ્રાણીઓને છે એ કેવા પ્રાણીઓ કહેવામાં આવે છે મિશ્રાહારી પ્રાણીઓ છે કહેવામાં આવે છે તો એની અંદર મનુષ્ય રીસ બિલાડી છકલી કાગડો કૂતરો આ બધા જે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ કેવા ગણવામાં આવે છે મિશ્રાહારી પ્રાણીઓ તરીકે છે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કે ત્રણેય વ્યાખ્યા છે એના ઉદાહરણ છે એ તમારી નોટની અંદર જે નોંધ છે એ કરી લેવાની છે ફરી એક વખત કે જે કંઈ મુદ્દાઓ છે અમુક મુદ્દાઓ છે વ્યાખ્યાઓ છે ને બધું જ પ્રકારનું જે તમને લેશન મળે છે એ લેશન છે એ તમારી સરસ મજાની એક પાકી નોટ બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો અને એ પાકી નોટમાં છે વ્યવસ્થિત રીતે છે તમારે લખવાનું છે તો આજના લેશનની અંદર વિદ્યાર્થી મિત્રો રહેશે આજના લેશનની અંદર છે વિદ્યાર્થી મિત્રો ખાસ વ્યાખ્યા ત્રણ વ્યાખ્યા લખાવી આપણે તૃણાહારી માંસાહારી અને મિશ્રાહારી આ ત્રણેય વ્યાખ્યાઓ લખાવી એ ત્રણેય વ્યાખ્યાઓ તમારે નોટની અંદર છે બે વખત એક વ્યાખ્યા બે વખત છે તમારે લખવાની રહેશે અને એને પાકી પણ કરવાની છે અને એના ઉદાહરણો પણ તમારે જોઈ લેવાના છે જો તમને આ રીતે વર્ગીકરણ જો તમને પૂછે વર્ગીકરણની અંદર એવી રીતના હોય છે કે જુદા જુદા પ્રાણીઓના નામ તમને આપેલા હોય કે મનુષ્ય રીસ બિલાડી વાઘ શી દીપડો હરણ સસલું આ બધા પ્રાણીઓના નામ આપેલા હોય અને તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આનું વર્ગીકરણ કરો તો વર્ગીકરણ કરતી વખતે ત્રણ તૃણાહારી પ્રાણીઓની અંદર વર્ગીકરણ માંસાહારી અને મિશ્રાહારી તમે એને અલગ છે સરસ રીતે પાડી શકો છો તો આ રીતે સરસ રીતે છે તમારે વ્યાખ્યાઓ છે તમારે પાકી નોટની અંદર સારા અક્ષરે છે લખવાની રહેશે ધન્યવાદ.